ગુજરાતનો દરિયા કિનારો માછીમારો માટે રોજગારીનું સાધન બન્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં 1.5 લાખ જેટલા માછીમારોને રોજગારી આપતો ઉદ્યોગ ભાંગી પડવાને આરે આવીને ઉભો રહ્યો છે માછીમારોને ડીઝલની સબસિડી ન મળતા ધંધા રોજગાર બંધ કરીને બોટ કિનારે લાંગડી દેવા મજબૂર બન્યા છે અધધ 5000 કરોડના ટર્નઓવરની કમાણી કરી આવતા મત્સ્ય ઉદ્યોગ માટે નવસારીના ધોલાઈ ગામે બંદર બનાવવામાં આવ્યું છે ધોલાઈ બંદરથી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર બાજુ 1200થી વધુ બોટો ફિશિંગ કરવા અર્થે મધ્ય દરિયે જાય છે આ સાથે વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી આપતો આ વ્યવસાય હવે બંધ થવાને આરે આવ્યો છે કારણ પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોને કારણે સાગર ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે દરિયા ખેડૂતોને બંદર પરથી ડીઝલ 115 રૂપિયા પ્રતિ લીટર ચૂકવવા પડે છે અને એક બોટ મધદરિયે ફિશિંગ કરવા 15 દિવસ માટે જાય છે ત્યારે માછીમારોને અંદાજિત 2500 લીટર જેટલા ડીઝલની જરૂરિયાત હોય છે પરંતુ ડીઝલના ભાવ વધતા હવે આ ભાવ પોસાઈ શકે તેમ નથી જેને લઈને ધોલાઈ બંદરના 70% માછીમારો પોતાની બોટ લંગારી વ્યવસાય બંધ કરવા મજબૂર બન્યા છે નવસારી જિલ્લામાં 52 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે અને અહીંયાના માછીમારો ગામ મોટા પ્રમાણમાં આખો અને પોરબંદર જેવા બંદરો ઉપર માછીમારી કરવા માટે જાય છે અને દરિયામાંથી પકડેલી માછલીઓ નવસારી લઈ જવામાં આવે છે અને અહીં સ્થાનિક બજારોમાં અને મહારાષ્ટ્રમાં વેચે છે પરંતુ જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે તેને લઈને દરિયામાંથી પકડેલા દરિયાઈ ખોરાકના ભાવોમાં પણ વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે નવસારી મત્સ્ય ઉદ્યોગ અને માછીમારોએ અનેકવાર રાજ્ય સરકારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે રજૂઆત કરી છે અને દરિયા ખેડૂતે પણ સબસિડી મળે તેવી માંગ કરી રહ્યા છે અત્યારે સાહેબ નવસારી જિલ્લાની ટોટલ નાની મોટી 1200 બોટો છે અને ઓખા ફિશિંગ બંદરે જે બોટો ફિશિંગ કરતી હતી તે અત્યારે બોટો ઉપર ચડી ગઈ છે ડીઝલ અને પેટ્રોલના ભાવ સતત વધવાથી માછીમારોને માઠી અસર પડી રહી છે અને એના કારણે માછીમારો દરિયામાં ફિશિંગ કરવા જતા નથી જેથી એમના કુટુંબોને પરિવારજનોને અત્યારે ખૂબ જ એની કફોડી પરિસ્થિતિ છે એટલે અત્યારે માછીમારી 70% બોટો બંધ થઈ ગઈ છે આ બાબતે અમે ઉપલા લેવલે રજૂઆત કરી કે માછીમારોને એક રાહત પેકેજ આપે એક્સાઇઝમાંથી મુક્તિ આપે ડીઝલમાંથી અને માછીમાર એક વિદેશી હુંડિયામણ જે સરકારને કમાવી આપે છે તો એ માછીમારોનું જીવન બી ચાલુ રહે અને સરકારની પણ ઇન્કમ ચાલુ રહે તો એના માટે બંને પક્ષે વાતચીત કરીને એનો સરળ રસ્તો કાઢવો જોઈએ મારું નામ કેતનભાઈ મનસુખભાઈ ટંડેલ છે હું અહીં ધોલાઈ બંદર પર માછીમારનો અને મારી બોટ પર છે શું તકલીફ પડી રહી છે આ ભાવ વધારાને તકલીફમાં તો અમારે એટલી બધી પડી રહી છે કે અમારે દંડો હવે આગળ કઈ રીતે ચલાવવો ડીઝલના ભાવ એટલા વધી ગયા છે અમને લગભગ 30 રૂપિયા વધી ગયા છે અમારે દંડો ચાલુ કરીને તો પછી અમે હવે આગળ કરીએ છીએ હવે કારણ કે આ ભાવમાં અમારાથી પોસાતું જ નથી